ગોધરા શહેરમાં આવેલા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિભાગો મુજબ રાજ્યના અલગ અલગ જિલ્લાના આર્ચરી સ્પર્ધાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આવેલ કનેલાવ ખાતેના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 11મા ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લાના રમતવીરો અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગ કેટેગરી મુજબ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ યોજાયેલી આર્ચરી સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર અલગ અલગ શ્રેણી મુજબ મેડલ એનાયત કરવામાં આવશે. ગોધરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધામાં અંડર 14 શ્રેણીમાં 60 ભાઈઓ અને 70 બહેનો મળી કુલ 130, અંડર 17 શ્રેણી 98 ભાઈઓ અને 82 બહેનો મળી કુલ 180 ખેલાડીઓ તથા ઓપન વિભાગમાં અંદાજ 150 ઉપરાંત ખેલાડીઓ ભાગ લેશે. ગોધરા મુકામે 11મો ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરવામાં આવ્યો છે. એની અંદર રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનું આજે અંડર 17નું ઉદઘાટન કરવામાં આવ્યું છે. રમતગમત વિકાસ અધિકારી એવા પ્રતાપસિંહભાઈના માર્ગદર્શન નીચે આખી ઇવેન્ટ આ વિસ્તાર પણ તીરંદાજી માટે ખૂબ જાણીતો અને સાથે સાથે આખા જ ગુજરાતના 26 જિલ્લાના 180 સ્પર્ધકો ભાઈઓ અને બહેનો એ બંને આજે એ ગોધરાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની અંદર આવ્યા છે. બધાની સાથે આજે એનું એક મૂળભૂત રીતે એ ઉદઘાટન પણ કરવામાં આવ્યું. 2 દિવસની આખી સ્પર્ધા આજ અને કાલે પણ ઓપન એ આર્ચરીનું એ થવાનું છે. મને લાગે છે કે અંડર 14માં 130, અંડર 17માં 180 અને 150 ઉપરાંતના એ ઓપનની અંદર આર્ચરીની અંદર એ બધા સ્પર્ધકો આખા ગુજરાતના ભાગ લઈ રહ્યા છે. સન્માનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક દીર્ઘદ્રષ્ટિ છે અને આપણા જે મંત્રી છે હર્ષ સંઘવી સાહેબ એનો પણ એક વિચાર છે કે ગુજરાત ફિટ રહે. રમતગમત અને ખેલ મહાકુંભના માધ્યમથી, આઝાદીના અમૃત મહોત્સવના માધ્યમથી આ બધી ઇવેન્ટ થાય, સ્પર્ધકો આવે, ભાઈચારો સાથે રમતગમતને એક એક્સ્ટ્રીમ લેવલની એક્સપર્ટાઇઝ મળે અને ગુજરાત છે એનું ગૌરવ એ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ થાય. આજે આંતરરાષ્ટ્રીય પ્લેયર એવા કિરણબેન ટાંક પણ આવ્યા હતા, એમણે પણ માર્ગદર્શન આપ્યું છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પણ સ્પોર્ટ્સ માટે એ કટિબદ્ધ છે. 18 કરોડ ઉપરાંતના એ રમતગમતના મેદાનો અને આર્ચરી માટે પણ આખી એક રાઇફલ શૂટિંગ અને એ બંને માટે પણ અમે એક આખી એકેડમી એ અમારા 150 એકરના જે વિજોલ ખાતે અમારું આખું એક કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે એની અંદર અમે કરવા જઈ રહ્યા છે. એના 18 કરોડના એ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત પણ અમે હમણાં જ જૂનની અંદર કરવા જઈ રહ્યા છે, લોકાર્પણ પણ કરી રહ્યા છે. આ વિસ્તાર એ રમતગમત માટે સૌથી સારો કુદરતી રીતે ફિટ એરિયા છે, જે છોટાઉદેપુરથી લઈ દેવગઢ બારિયાથી લઈ દાહોદ અને મહીસાગર જે અમારા બોર્ડરનો આખો વિસ્તાર છે એ વિદ્યાર્થી પણ આર્ચરી માટે આદિવાસી અને જે જનજાતિ આખી છે વનવાસી એ લોકો પણ આ પર્ટિક્યુલર ગેમ માટે એને પાસે કુદરતી એવી શક્તિ અને સ્કિલ છે એનો લાભ લઈ અને અમારા રમતગમત અધિકારી પ્રતાપસિંહભાઈ એ ખૂબ મોટી મહેનત સવારે પણ અહીં હોય છે અને સાંજે પણ એ અહીંયા જ હોય છે. ગોધરા મુકામે આ કાર્યક્રમ થયો, બધાને ખૂબ મોટું માર્ગદર્શન એ અમારા જે કંઈ એ રાજ્યકક્ષાના કોચ છે, એક્સપર્ટ છે, ટ્રેનર છે એના મારફત મળવાનું છે અને આ સ્પર્ધા ખૂબ સારી રીતે આખા ગુજરાતમાં રમતગમતનું એક વાતાવરણ થાય અને સશક્ત ગુજરાત, સશક્ત ભારત બને અને નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે એ ભારતનું એ વિશ્વગુરુ તરીકે એ આગળ વધે.